નમસ્કાર મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે મોસ્ટ આઈએમપી ખૂબ જ મહત્ત્વના એવા 25 જીકે એમસીક્યુ પાર્ટ 4 એમની અંદર આપણે ચર્ચા કરીશું. તો ખાસ કરીને મહત્ત્વનો મુદ્દો બંધારણ વિશેના આજે 25 જેટલા આપણે એમસીક્યુ એટલે કે વન લાઇનર પ્રશ્ન વિશે ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, બંધારણનો કયો ભાગ નગરપાલિકાથી સંબંધિત છે, એટલે કે બંધારણનો કયો ભાગ નગરપાલિકા સાથે સંકળાયેલો છે. તો ભાગ 9A એ નગરપાલિકા સાથે સંબંધિત છે. બીજો પ્રશ્ન, ભારતના સંઘમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઉલ્લેખ પ્રથમ અનુસૂચિમાં કરવામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સર્વોચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, લોકસભા વિધાનસભાના સ્પીકર, રાજ્યસભા વિધાન પરિષદના ચેરમેન, કેગ વગેરેના વેતન ભથ્થા વિશે જોગવાઈ કરવામાં આવેલી છે? તો એ છે અનુસૂચિ બીજી, એટલે કે બીજી અનુસૂચિમાં એમના વેતન ભથ્થા વિશે જોગવાઈ કરેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓનો ઉલ્લેખ છે? તો એ છે 8મી અનુસૂચિમાં ભારતની અંદર બંધારણની માન્ય 22 ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. 5મો પ્રશ્ન, ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓ વિશે ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો ભાગ 8ની અંદર કટોકટીની જોગવાઈઓ વિશે ઉલ્લેખ કરેલો છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર ત્યાગી કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ પ્રકારની યાદીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો 7મી અનુસૂચિમાં આ ત્રણેય યાદીઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બંધારણની કઈ અનુસૂચિમાં અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં જનજાતીય ક્ષેત્રના વહીવટ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? તો એ છે 6ઠી અનુસૂચિ. ત્યાર પછીનો 8મો સવાલ, ભારતના બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈ છે? તો ભાગ 17ની અંદર રાજભાષા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દેશમાં અનુસૂચિત ક્ષેત્રો તથા અનુસૂચિત જનજાતિઓ અંગેના નિયંત્રણ માટેની જોગવાઈઓ છે? તો 5મી અનુસૂચિમાં અનુસૂચિત ક્ષેત્રો તથા અનુસૂચિત જનજાતિઓ અંગેના નિયંત્રણ માટેની જોગવાઈઓ છે. બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે? તો ભાગ 15ની અંદર ચૂંટણીઓ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. 11મો સવાલ, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો 10મી અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ કરેલી છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદાને ન્યાયાલયના અધિકાર ક્ષેત્રથી બહાર છે? તો 9મી અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદાને ન્યાયાલયના અધિકાર ક્ષેત્રની બહાર મૂકવામાં આવેલ છે. ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો ભાગ 14ની અંદર સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછીનો 14મો પ્રશ્ન, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે? તો 3જી અનુસૂચિમાં ગોપનીયતાના શપથ માટેના અંગેના નમૂના આપવામાં આવેલા છે. 15મો સવાલ, બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ છે? તો 11મી અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાના વિષયોનો ઉલ્લેખ છે? તો 12મી અનુસૂચિમાં નગરપાલિકાના વિષયોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન, બંધારણની કઈ અનુસૂચિમાં જમીન સુધારા અને જમીન સંપાદન અંગેના કાયદાઓનો સમાવિષ્ટ કરવામાં આવેલો છે? તો 9મી અનુસૂચિમાં જમીન સુધાર અને જમીન સંપાદન અંગેના કાયદાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. 18મો પ્રશ્ન, ભારતના બંધારણમાં મૂળ કેટલા ભાગ અને અનુચ્છેદ છે? તો મૂળ ભાગની વાત કરવામાં આવે તો 22 ભાગ અને 395 અનુચ્છેદ છે. પણ ભારતના બંધારણમાં પેટા વિભાગો અને પેટા અનુચ્છેદ સહિત કુલ કેટલા ભાગ અને અનુચ્છેદ છે, એટલે કે હાલમાં કેટલા છે? તો હાલમાં 25 ભાગ અને
444થી વધુ અનુચ્છેદ છે. ખાસ યાદ રાખજો મિત્રો, મૂળ કેટલા ભાગ અને અનુચ્છેદ, તો 22 ભાગ અને 395 અનુચ્છેદ, અને હાલમાં કેટલા, તો 25 ભાગ અને 444થી વધુ અનુચ્છેદ છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના બંધારણની કઈ અનુસૂચિ રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે? તો 4th અનુસૂચિ રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે. 21મો પ્રશ્ન, વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌ પ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌ પ્રથમ ભીખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલા ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એમના અધ્યક્ષ હતા જે બી કૃપલાણી સાહેબ. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો? તો વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ 22 જુલાઈ 1947 રોજ સ્વીકારવામાં આવ્યો. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સામાંથી લેવામાં આવેલું છે? તો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સારનાથ ખાતેના અશોકના સ્તંભમાંથી લેવામાં આવેલું છે. ત્યાર પછીનો સવાલ, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાંનું સત્યમેવ જયતે સૂત્ર સામાંથી લેવામાં આવેલું છે? તો આ સત્યમેવ જયતે સૂત્ર મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે. મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું રાખીશું. જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કે જેથી કરીને આજે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો છે તો તેમના સુધી આ માહિતી સરળતાથી પહોંચાડી શકાય. આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.